हेलो एवरीवन, माई सेल्फ ईशा के जोशी, लेक्चरर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, बीपीएमपी पॉलिटेक्निक। माई सब्जेक्ट इज़ पावर इलेक्ट्रॉनिक्स, यूनिट नेम इज़ सेमीकंडक्टर डिवाइसेस एंड कंट्रोल रेक्टिफायर। एंड टुडे आवर टॉपिक इज़ एसी लोड कंट्रोल यूजिंग एससीआर। सो आवर ऑब्जेक्टिव ऑफ दिस टॉपिक इज़ टू अंडरस्टैंड हाउ एसी लोड कैन बी कंट्रोल्ड यूजिंग एससीआर and using triac and diac also. So there are various methods of controlling AC load using SCR. There are two methods by which we can control AC load. The first one is by using two SCR and two diode, and the second method is by using 1 SCR and 4 diode. We will discuss one by one in detail. This is the diagram, circuit diagram of first method, and that is by using 2 SCR and 2 diode. You can see in the circuit diagram there are 2 SCRs and 2 diodes are used in the circuit. 2 SCR ane 2 diode no upyog karvama aavyo chhe circuit ma. This is the SCR1 and SCR2, and this is diode D1 and diode D2. હવે આ સર્કિટ દ્વારા AC લોડ ને કંટ્રોલ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું. આ સર્કિટમાં બંને SCR ને ઇન્વર્સ પેરેલલ કન્ડિશનમાં કનેક્ટ કરેલા છે. You can see in the diagram both SCRs are connected in inverse parallel condition. એક SCR એ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન અને બીજો SCR એ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ટ્રિગર કરવામાં આવે છે. SCR1 is triggered in positive half cycle and SCR2 is triggered in negative half cycle. In this circuit, the load control circuit is not shown because it becomes complex. So the circuit is to understand only how AC load can be controlled. Have in this circuit jyare switch S, this is the switch S, is open, tyare SCR બેમાંથી કોઈ પણ SCR, SCR1 કે SCR કન્ડક્ટ કરી શકતા નથી. પરંતુ જ્યારે સ્વિચ Sને ઓન કરવામાં આવે છે ત્યારે SCR કન્ડક્ટ કરવાનું શરૂ કરે છે. હવે જ્યારે સ્વિચ S એ ઓન કન્ડિશનમાં હશે અને A ટર્મિનલ એ B ટર્મિનલના રિસ્પેક્ટમાં પોઝિટિવ બને છે ત્યારે કંટ્રોલ કરંટ એ A થી શરૂ કરીને D2, ધેન સ્વિચ S, G1, ધેન કેથોડ 1, એનોડ 1, ધેન Q, P એન્ડ B, આ દિશામાં કંટ્રોલ કરંટ ફ્લો થાય છે. આઈ એમ શોઈંગ ઇટ અગેઇન. જ્યારે A ટર્મિનલ એ B ટર્મિનલની રિસ્પેક્ટમાં પોઝિટિવ થાય છે ત્યારે કંટ્રોલ કરંટ એ Aથી શરૂ કરીને ડાયોડ D2માં થઈને, સ્વિચમાં થઈને, SCR1માં થઈને, AC લોડમાં થઈને B પોઈન્ટ તરફ ફ્લો થાય છે અને SCR1 ફાયર થાય છે. અને લોડ કરંટ જે છે તેની દિશા Aથી શરૂ કરીને SCR1માં થઈને Qથી P અને B. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ. હવે જ્યારે ટર્મિનલ B એ A ના રિસ્પેક્ટમાં પોઝિટિવ થાય છે, જ્યારે B ટર્મિનલ
એ ટર્મિનલ એ ના રિસ્પેક્ટમાં પોઝિટિવ થાય ત્યારે લોડ જે કંટ્રોલ કરંટ છે તેની ડાયરેક્શન થશે બીથી શરૂ કરીને લોડમાં થઈને ડાયોડ ડી વનમાં થઈને આર થઈને સ્વિચ એસમાં થઈને એસસીઆર ટુમાં થઈને એ તરફ. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ કંટ્રોલ કરંટ અને મીનવાઇલ એસસીઆર ટુ ફાયર થાય છે અને તે સમયે લોડ કરંટની જે ડાયરેક્શન છે તે બીથી શરૂ કરીને એસી લોડમાં થઈને એસસીઆર ટુમાં થઈને એ તરફ ફ્લો થાય છે. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ વેન બી ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ એ. અને નીચેના ડાયાગ્રામમાં વેવફોર્મ દર્શાવેલા છે. સો યુ કેન સી ધ વેવફોર્મ ઓલ્સો. ધીસ ઇઝ ધ વેવફોર્મ ઓફ ઇનપુટ વોલ્ટેજ એન્ડ ધીસ ઇઝ ધ વેવફોર્મ ઓફ લોડ કરંટ. સો આવી રીતે બે એસસીઆર અને બે ડાયોડ દ્વારા એસી લોડ કંટ્રોલ કરવામાં આવે છે. નાઉ ધીસ ઇઝ ધ સર્કિટ ઓફ કંટ્રોલ ઓફ એસી લોડ યુઝિંગ વન એસસીઆર એન્ડ ફોર ડાયોડ. એક એસસીઆર અને ચાર ડાયોડનો ઉપયોગ કરીને એસી લોડને કંટ્રોલ કરી શકાય છે. હવે આ સર્કિટમાં તમે જોઈ શકો છો દેર આર ફોર ડાયોડ, ડાયોડ ડી વન, ડી ટુ, ડી થ્રી એન્ડ ડી ફોર. ચાર ડાયોડની બ્રિજ સર્કિટ બનાવવામાં આવી છે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન બે ડાયોડ કન્ડક્ટ કરશે અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન બીજા બે ડાયોડ કન્ડક્ટ કરશે. હવે ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ વેન એ બીકમ્સ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ બી, જ્યારે એ ટર્મિનલ બીના રિસ્પેક્ટમાં પોઝિટિવ થાય છે ત્યારે એસસીઆર ફાયર થાય છે અને લોડ કરંટની જે ડાયરેક્શન છે તે એથી શરૂ કરીને, ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ, એથી શરૂ કરીને ડી વનમાં થઈને એસસીઆરમાં થઈને એસસીઆર જે ફાયર થાય છે, સો એસસીઆરમાં થઈને ડી થ્રીમાં થઈને અને લોડમાં થઈને બી તરફ. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ વેન એ બીકમ્સ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ બી. હવે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કે જ્યારે બી એ પોઝિટિવ બને છે વિથ રિસ્પેક્ટ ટુ એ, ત્યારે એસસીઆર ફાયર થાય છે અને લોડ કરંટની જે ડાયરેક્શન છે દેટ ઇઝ બીથી શરૂ કરીને લોડમાં થઈને ડાયોડ ડી ટુમાં થઈને એસસીઆરમાં થઈને ડાયોડ ડી ફોરમાં થઈને એ તરફ. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ વેન બી બીકમ્સ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ એ ઇન અ નેગેટિવ હાફ સાયકલ. રેઝિસ્ટર આર એન્ડ કેપેસિટર સી એન્ડ ડી ફાઇવ થી બનેલી જે કંટ્રોલ સર્કિટ છે એના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ કેપેસિટર સી, કેપેસિટર સી, ધેન ડી ફાઇવ ડાયક એન્ડ this is the variable resistor R. તેના દ્વારા કંટ્રોલિંગ સર્કિટ બને છે અને તેના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે એસી લોડને કંટ્રોલ કરવામાં આવે છે. કેપેસિટર સી જે છે તે આર દ્વારા ચાર્જ થાય છે અને કેપેસિટરનો વોલ્ટેજ, ધીસ કેપેસિટર વોલ્ટેજ જ્યારે ડાયકના બ્રેકઓવર વોલ્ટેજ કરતાં વધી જાય છે ત્યારે ડાયક ઓછો રેઝિસ્ટિવ બને છે અને એના લીધે કેપેસિટર ડાયક અને
SCR ની ગેટ કેથોડ સર્કિટ દ્વારા ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય છે અને ગેટ કરંટ ફ્લો થાય છે જેથી SCR ફાયર થાય છે. વેરિયેબલ રેઝિસ્ટર ની વેલ્યુ ચેન્જ કરવાથી, દિસ ઇઝ અ વેરિયેબલ રેઝિસ્ટર, તેની વેલ્યુમાં ફેરફાર કરવાથી વી કેન કંટ્રોલ ધ ફાયરિંગ એંગલ ઓફ SCR. સો દિસ ઇઝ હાઉ વી કેન કંટ્રોલ ધ એસી લોડ using 1 SCR and 4 diodes. Now, this is the circuit of control of AC load using triac and diac. Triac અને diac ની મદદથી AC load ને કેવી રીતે control કરી શકાય તેની circuit બતાવેલી છે. હવે triac એ બંને દિશામાં વહન કરી શકે છે. As we know, the triac can conduct in both the direction. સો તેનો ઉપયોગ એસી લોડના પાવર કંટ્રોલ માટે થઈ શકે છે. હવે આ સર્કિટમાં કેપેસિટર સી વન એ રેઝિસ્ટર આર વન દ્વારા ચાર્જ થાય છે. સી વન એ રેઝિસ્ટર આર વન દ્વારા ચાર્જ થાય છે અને તેનો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. હવે જ્યારે આ વોલ્ટેજ એ આ ડાયકના બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં વધી જાય ત્યારે ડાયક કંડક્ટ કરવાનું શરૂ કરે છે અને કેપેસિટર એ ટ્રાયકની આ ટ્રાયકની ગેટ એમટી વન સર્કિટ, ધીસ ઇઝ ધ ગેટ એમટી વન સર્કિટ, તેના દ્વારા ડિસ્ચાર્જ થવાનું શરૂ કરે છે અને ટ્રાયક ફાયર થાય છે અને તે સમયે લોડ કરંટની જે દિશા છે તે એથી શરૂ કરીને લોડમાં થઈને એમટી ટુ એટલે કે ટ્રાયકમાં થઈને બી તરફ ફ્લો થાય છે. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન જ્યારે બી એ પોઝિટિવ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ એ, સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ ઇન પોઝિટિવ હાફ સાયકલ વેન એ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ બી. Now, during negative half cycle, when B becomes positive with respect to A, ત્યારે કેપેસિટર છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં ચાર્જ થાય છે જેથી કેપેસિટરનો વોલ્ટેજ એ બ્રેક ઓવર ડાયકના બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં વધી જાય છે અને તે ટ્રિગર થાય છે અને તે સમયે લોડ કરંટની જે ડાયરેક્શન છે તે બીથી શરૂ કરીને ટ્રાયકમાં થઈને લોડમાં થઈને એ તરફની હોય છે. સો ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ લોડ કરંટ વેન નેગેટિવ હાફ સાયકલ ઇઝ ધેર વેન બી ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ E. So this is how the circuit works when we use triac and diac for AC load control. Thank you.